હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર ટુની અંદર જે કોમ્પ્યુટર બ્રાન્ચ છે, આઈસીટી બ્રાન્ચ છે, ઈસી બ્રાન્ચ છે, સેમેસ્ટર વનની અંદર આઈટી બ્રાન્ચ છે અને સેમેસ્ટર ફોરની અંદર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે. એની અંદર એક સબ્જેક્ટ આવે છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ પ્રમાણે કે આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરેલી છે એમાં આજે આપણે વાત કરવાના છે, સર્કિટ ડ્રો કરવાની છે. અલગ અલગ તમને અહીંયા એક બુલિયન એક્સપ્રેશન આપેલું હશે, એના આધારે તમે બેઝિક ગેટથી, નાન્ડ ગેટથી અને નોર ગેટ એટલે યુનિવર્સલ ગેટથી આપણે એની સર્કિટ ડ્રો કરવાની છે. જે જીટીયુના પેપરમાં 110% પૂછાતું હોય છે, કોઈક વાર 4 માર્ક્સની અંદર પૂછી જતું હોય છે, તો કોઈક 7 માર્ક્સની અંદર 2 પૂછાતા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આપણે સેમેસ્ટર 2નું આપણે એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એ ગ્રુપની અંદર અમે દરેક પીપીટી છે, પીડીએફ છે એ શેર કરતા હોય છે, સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છે. તો ફટાફટ જોઈન થઈ જશો અને સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી આપણા કોર્સ પણ લોન્ચ કરેલા છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને એડવાન્સ લેવલની તૈયારી કરી શકો છો. હવે આજના વિડીયોમાં વાત કરવાના છે બેઝિક ગેટ, નાન્ડ ગેટ અને નોર ગેટથી. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી મેં બેઝિક ગેટ પણ તમને શીખવાડી દીધા છે, નાન્ડ ગેટ પણ શીખવાડી દીધા છે, નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ શીખવાડી દીધું છે. આગળના વિડીયો મૂકેલા છે, તો એકવાર ચેક કરી લેશો અને પછી આ વિડીયો સ્ટાર્ટ કરવાનો છે. તો પહેલાં આપણે થોડું બેઝિકલી એક રિવિઝન કરી લઈએ કે બેઝિક ગેટ છે, બેઝિક ગેટ કયા કયા છે મારા, ઓર ગેટ, એન્ડ ગેટ અને નોટ ગેટ. ઓકે, તો મારા બેઝિક ગેટ જે છે અહીંયા જોઈ શકો છો, નોટ ગેટ, એન્ડ ગેટ અને ઓર ગેટ. ચલો, નોટ ગેટ શું કરે છે, કોમ્પ્લિમેન્ટ કરે છે, અહીંયા એ ઇનપુટ આપશો એ બાર મળશે. એન્ડ ગેટ શું કરે છે, મલ્ટીપ્લિકેશન કરે છે, એ ઇન્ટુ બી કરે છે. અને ઓર ગેટ શું કરે છે, સરવાળો કરે છે. આ બેઝિક ગેટના સિમ્બોલ છે. હવે એ જ વસ્તુ મારે નાન્ડથી બનાવવું છે, તો નાન્ડ માટે અહીંયા આ રીતના એક ઇનપુટ ડબલ વાર આપી દેશો, તો નાન્ડ ગેટ એઝ અ નોટ ગેટ તરીકે કામ કરવાનો છે, જે આગળ આપણે શીખી ગયા છીએ. ઓકે, એના પછી એન્ડ ગેટ, તો મારે નાન્ડ ગેટથી એન્ડ ગેટ બનાવવો છે, તો એક એન્ડ ગેટના ઇનપુટ ડબલ વાર ફરીથી આપી દેશો, તો એ ઇન્ટુ બી મળી જશે. એટલે જો મારે આ સર્કિટનું, આ બેઝિક ગેટની સર્કિટ છે, એનાથી નાન્ડ ગેટની સર્કિટ દોરવી હોય તો આનાથી હું ડ્રો કરી શકું છું. આ બંને ઇઝ ઇક્વલ ટુ છે, સરખી જ છે. ઓકે, સેમ જ સર્કિટો છે, પણ ફરક એટલો છે આ બેઝિક ગેટ છે અને આ નાન્ડ ગેટથી યુઝ કરેલું છે. ક્લિયર? એના પછી ઓર ગેટ બતાવેલો છે, તો ઓર ગેટને મારે નાન્ડ ગેટથી ઓર ગેટ બનાવવો છે, તો આ સર્કિટ તમે ડ્રો કરો તો ઇઝ ઇક્વલ ટુ એટલે સિમિલર સર્કિટ થઈ જશે. ક્લિયર? આ વસ્તુ આપણે આગળ શીખી ગયા છે, ઓલરેડી મેં શીખવાડી દીધું છે, પણ ફક્ત એ તમને આઈડિયા એટલા માટે રિવિઝન માટે મૂક્યું છે. એના પછી નોર ગેટની વાત કરીએ, તો નોર ગેટમાં વિદ્યાર્થી મિત્રો જોઈ લો કે અહીંયા નોટ ગેટ છે, અહીંયા નોટ ગેટ આનાથી પણ ડ્રો કરી શકાય, અને નોર ગેટથી નોટ ગેટ ડ્રો કરો છો તો આ રીતના તમે સર્કિટ બનાવશો તો નોટ ગેટ મળી જશે. એન્ડ ગેટ બનાવો છે, એન્ડ ગેટ નાન્ડ ગેટથી બની જશે, આનાથી બનાવશો તો નોર બની જશે, નોરથી બની જશે. આ બંને ક્રોસમાં સર્કિટો છે, ફક્ત ફરક અહીંયા નાન્ડ લગાવો તો પ્લસ થઈ જાય, નોર લગાવો તો ઇન્ટુ થઈ જાય. ઓકે, એટલે કે એડ થઈ જશે, એટલે કે મલ્ટીપ્લિકેશનનું કામ કરશે, જ્યારે અહીંયા શાનું કરે છે, સરવાળાનું કે એડિશનનું. અને ઓર ગેટની વાત કરેલી છે. ઓકે, તો આ બેઝિકલી તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અહીંયા ખાસ યુઝ થવાની છે, આ બધી સર્કિટો યુઝ થવાની છે, એટલા માટે પહેલાં આ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. જ્યાં સુધી મગજમાં ક્લિયર નહીં હોય ત્યાં સુધી પ્રોબ્લેમ થશે, ગેટ્સ દોરવામાં, સર્કિટ દોરવામાં પ્રોબ્લેમ થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. આપણા ગેટ્સ અહીંયા કઈ રીતના દોરવાના છે, તો ફર્સ્ટ અહીંયા મને રકમ આપવામાં આવી છે, એ ઇન્ટુ બી બાર, એ બાર બી નું કોમન છે, અને એ બી નું યુઝિંગ બેઝિક ગેટ કીધું છે, નાન્ડ ગેટ કીધું છે અને નોર ગેટ કીધું છે. પહેલા જે મને બુલિયન એક્સપ્રેશન આપી દીધું છે, લઈ લઈએ, વાય બરાબર આપ્યું છે એ બી બાર પ્લસ એ ઇન્ટુ બી નું બાર અને પ્લસ એ બી કીધું છે. ઓકે, હવે સમજી લો કે અહીંયા હું પહેલા બેઝિક ગેટ થી ડ્રો કરું છું, ફર્સ્ટ હું અહીંયા ડ્રો કરું છું બેઝિક ગેટ. શાનાથી? બેઝિક ગેટ થી આપણે ડ્રો કરીએ. ચલો, બેઝિક ગેટ થી ડ્રો કરીશું વિદ્યાર્થી મિત્રો. તો બેઝિક ગેટ ની અંદર અહીંયા ઇનપુટ કેટલા છે ચેક કરી લઈએ. તો અહીંયા એ અને બી ઇનપુટ છે, બે જ ઇનપુટ છે, તો અહીંયા બે ઇનપુટની લાઈનો લઈ લઉં. ચલો, અહીંયા એ ઇનપુટ આવી ગયો, આ બી ઇનપુટ આવી ગયો. આ એ ઇનપુટ થઈ ગયો મારો, ઓકે, આ એ ઇનપુટ થઈ ગયો અને આ બી ઇનપુટ થઈ ગયો. ઓકે, ફર્સ્ટ મારે એ અને બી બાર, તો ફર્સ્ટ મારે શું કરવા છે, એ લેવાનો છે. તો અહીંયાથી એ અને બી નો ગુણાકાર કરો, તો કયો ગેટ, અહીંયા એ ઇનપુટ લેવો છે, તો ફર્સ્ટ હું અહીંયાથી એ ઇનપુટ લઈ લઉં છું. ચલો, આ એ ઇનપુટ આવી ગયો. ઓકે, આ એ ઇનપુટ આવી ગયો, અહીંયાથી બી બાર, તો બી બાર માટે શું યુઝ થશે, નોટ ગેટ યુઝ થશે, અને પછી બી બાર આવશે, અહીંયા એ આવી ગયો.
ઓકે, એ બંનેનું શું કરવાનું છે? એડિશન. એડિશન માટે કયો ગેટ, ગુણાકાર માટે કયો ગેટ? એન્ડ ગેટ. તો અહીંયા એન્ડ ગેટ દોર દઈશ. આ એન્ડ ગેટ ડ્રો કરી દીધો. ચલો આ એન્ડ ગેટ ડ્રો થઈ ગયો. અહીંયાથી ઇનપુટ મેં આપી દીધા તો અહીંયા ફાઇનલી મને એ ઇન્ટુ બી બાર મળી જશે. ક્લિયર? ચલો અહીંયા એ ઇન્ટુ બેઝિક ગેટ થી ડ્રો કરે. બેઝિક ગેટ કયા કયા છે મારા? કયા ગેટ છે? એન્ડ ગેટ છે, એક નોટ ગેટ છે, અને એક છે ઓર ગેટ. આ બેઝિક ગેટ છે, એનાથી મારે ડ્રો કરવાના છે. ચલો ફર્સ્ટ થઈ ગયું. હવે એ ઇન્ટુ બી નું બાર. તો ફર્સ્ટ અહીંયાથી એ ઇનપુટ લઈ લઉં. ચલો આ ઇનપુટ આવી ગયું, આ બી ઇનપુટ આવી ગયું, એ બંનેનું એડિશન કરી દઉં. તો એડિશન થઈ ગયું એટલે એ ઇન્ટુ બી મળી ગયું. અને એના આગળ હું નોટ મૂકી દઉં તો અહીંયા એ ઇન્ટુ બી નો બાર થઈ જશે. ક્લિયર? ચલો અહીંયા એ બી જ લેવાનું છે, ગુણાકાર જ કરવાનો છે. એટલે અહીંયાથી એ આવી ગયું, આ બી આવી ગયું. આ મલ્ટીપ્લિકેશન માટે એન્ડ ગેટનો યુઝ થઈ ગયો. તો અહીંયાથી મને એ અને બી મળી ગયું. ઓકે, હવે બધાનો મારે શું કરાવવો છે? સરવાળો કરાવવો છે, એડિશન કરાવવો છે. એડિશન કરવા માટે ઓર ગેટ યુઝ કરી લઈશ. ચલો આ ઓર ગેટ થઈ ગયો. તો અહીંયાથી આ ઇનપુટ આની અંદર આપી દઈશ, આ ઇનપુટ આની અંદર આપી દઈશ, અને આ ઇનપુટ આની અંદર આપી દઈશ. તો અહીંયા વાય બરાબર મને મળશે એ બી બાર પ્લસ એ બાર એ ઇન્ટુ બી નો કોમન બાર અને એ બી. ઓકે, અહીંયા તમે નાન ગેટ યુઝ કરી શકો છો, પણ તમને શાનાથી ડ્રો કરવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો? શાનાથી ડ્રો કરવાનું કીધું છે? શાનાથી કીધું છે? યસ, શાનાથી? બેઝિક ગેટ થી કીધું છે. એટલે આપણે બેઝિક ગેટ આ યુઝ કરી શકીએ છીએ. આ બેઝિક ગેટ થી થઈ ગયું. ઓકે, ચલો હવે આપણે અહીંયા શાનાથી ડ્રો કરીશું? આપણે અહીંયા ડ્રો કરીએ, બેઝિક ગેટ ડ્રો થઈ ગયો. હવે મારે અહીંયા ડ્રો કરવું છે, શાનાથી કરવું છે? નાન ગેટ થી ડ્રો કરવું છે, નાન ગેટ થી. ઓકે, ચલો વાય બરાબર મને બુલિયન એક્સપ્રેશન શું આપ્યું છે? એ બી નો બાર પ્લસ એ બાર બી બાર, સોરી કોમન બાર છે, અને પ્લસ એ બી. ઓકે, તો ફર્સ્ટ અહીંયા બે ઇનપુટ છે, તો અહીંયા બે ઇનપુટ લઈ લઈએ. આ એ ઇનપુટ થઈ ગયું મારો, અને આ બી ઇનપુટ થઈ ગયું. ઓકે, ચલો એ અને બી ઇનપુટ થઈ ગયા. ઓકે, અહીંયાથી એ ઇનપુટ આવી ગયો, અહીંયા બી ઇનપુટ આવી ગયો. ચલો ફર્સ્ટ એ આવી જશે, આ એ મેં લઈ લીધો. બી બાર બનાવો છે, તો બાર બનાવવા માટે નાન ગેટ થી નોટ ગેટ, નાન્ડ ગેટ થી નોટ ગેટ, નાન્ડ ગેટ થી નોટ ગેટ. એક ઇનપુટ ડબલ વાળા આપી દો, આપી દીધા. ઓકે, ચલો અહીંયા બી બાર મળી ગયો, અહીંયા એ આવી ગયો. હવે બંનેનું મલ્ટીપ્લિકેશન, તો મલ્ટીપ્લિકેશન માટે એન્ડ ગેટ. ઓકે, તો આ મેં ઇનપુટ આપી દીધા આની અંદર, તો અહીંયા મને મળી ગયું એ બી બાર મળી ગયું. ઓકે, હવે આ તો ડાયરેક્ટ મારે નાન ગેટનું જ ફંક્શન છે. એ ઇન્ટુ બી નું કોમ્પ્લિમેન્ટ, એ ઇન્ટુ બી નું કોમ્પ્લિમેન્ટ, એટલે એ ઇન્ટુ બી નું કોમ્પ્લિમેન્ટ મળી ગયું. ચલો એ ઇન્ટુ બી લેવું છે, તો ગુણાકાર કરવો છે. તો અહીંયાથી એને બી આપી દો. ઓકે, અને આની અંદર પણ એ ઇન્ટુ બી આપી દો. એટલે ફાઇનલી મળી ગયું એ ઇન્ટુ બી મળી ગયું. હવે મારે એડિશન કરાવવું છે, મલ્ટીપ્લિકેશન, સોરી એડિશન કરાવવું છે. નાન ગેટ થી એડિશન કરાવવું હોય તો એક ઇનપુટ બે છે, એવા ત્રણ છે, તો ત્રણ વખત લેવા પડશે મારે. તો અહીંયા શું કરીશું આપણે? ફર્સ્ટ અહીંયા જો હું એ અહીંયાથી ડ્રો કરું છું. આ એક ઇનપુટ મેં એડિશન કરવા માટે આ એક નોટ ગેટ લઈ લઈશ, બીજો નોટ ગેટ લઈ લઈશ, અને ત્રીજો નોટ ગેટ લઈ લઈશ. ઓકે, આ ત્રણ નોટ ગેટ થઈ ગયા મારા. બીકોઝ મારે નાન ગેટ થી ડ્રો કરાવવાનું છે, એટલા માટે આ ઇનપુટ આની અંદર આપી દઈશ, આ ઇનપુટ આની અંદર જતો રહેશે, અને આ ઇનપુટ આની અંદર. આ ઇનપુટ અહીંયા કનેક્ટેડ કરી દઈશું, આ ઇનપુટ અહીંયા કનેક્ટ થઈ જશે, અને આ ઇનપુટ અહીંયા કનેક્ટ થઈ જશે. ક્લિયર? તો આ થઈ ગઈ મારી સર્કિટ. શાનાથી? નાન ગેટ એઝ દોરી શકાય, જે સર્કિટ આપણને માગી છે એ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. ઓકે, અહીંયા તમારે કોમન શું કહેવાય કે તમારે લેસ ગેટ કરવા છે, તો આ બે ગેટ રિમૂવ કરવા હોય તો તમે કરી શકો છો. બીજા આ બે ગેટ પણ રિમૂવ થઈ શકે છે. ઓકે, અથવા આ દોરીને આવશો તો પણ નો પ્રોબ્લેમ. તો આ રીતું, હા, તમને લેસ ગેટ કીધા હોય તો તમારે રિમૂવ કરવાના છે, બાકી ઇટ્સ ઓકે છે. ક્લિયર? ચલો આ થઈ ગઈ નાન ગેટથી સર્કિટ ડ્રો થઈ ગઈ. હવે મારા શાનાથી ડ્રો કરવી છે? મારે ડ્રો કરવી છે વિદ્યાર્થી મિત્રો ઓર નોર થી ડ્રો કરવી છે. શાનાથી ડ્રો કરવી છે? નોર થી ડ્રો કરવી છે. ચલો નોર ગેટ થી. શાનાથી? નોર ગેટ થી. ઓકે, હવે નોર ગેટ થી ડ્રો કરવી છે. ક્લિયર? નોર ગેટ થી ડ્રો કરવી છે. તો વાય ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે? એ બી બાર પ્લસ એ બી નો બાર પ્લસ એ બી આપ્યો છે. ઓકે, નોર ગેટ થી ડ્રો કરવા માટે. હવે નોર ગેટ થી ડ્રો કરવી છે, તો પહેલા હું એ અને બી ઇનપુટ લઈ લઉં. ચલો એ ઇનપુટ આવી ગયો મારો, અહીંયાથી આ ઇનપુટ આવી ગયો, આ બી ઇનપુટ આવી ગયો. ઓકે, આ એ આવી ગયો, આ બી આવી ગયો. હવે એ અને બી, તો ફર્સ્ટ અહીંયાથી હું એ ઇનપુટ લઈ લઈશ. આ એ આવી ગયું, આ બી બાર બનાવવો છે, તો નોર ગેટ થી બી બાર બનાવી દઈએ. ચલો આ બી બાર બની ગયો. બંનેનો એડિશન કરાવવું છે. એડિશન કરવા માટે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? સેપરેટલી ગેટ લઈશું. ઓકે, આ રીતના લઈશું. ઓકે, અને અહીંયા સામા આપી દઈશું બંનેને.
આ ઓર ગેટનું ફંક્શન થઈ ગયું. એટલે અહીંયા એ બી બાર મળી ગયો. ચલો એ બી નાન ગેટ બનાવવો છે તો પહેલાં મારે અહીંયાથી આ એ લઈ લઈશ, એ બાર બની જશે. અહીંયાથી બી લઈ લઈશ, બી બાર બની જશે. આ બંનેનું ભેગું અહીંયા કરી દઈશ એટલે નોર ગેટનું જો ફંક્શન તમે ભૂલી ગયા હોય તો આ સર્કિટ જોઈ લેવાની. પછી નોર ગેટથી એન ગેટ બનાવો છો તો એક બે અને ત્રણ ગેટ, તો ત્રણ ગેટ મેં અહીંયા લઈ લીધા. જો વન ટુ થ્રી ગેટ થઈ ગયા. હવે પાછું એનું કોમ્પ્લિમેન્ટ કરાવવું છે તો આગળ નોટ ગેટ લગાવવો પડશે. એટલે આ થઈ ગયો મારો એ બી નો કોમ્પ્લિમેન્ટ. ઓકે ચલો એના પછી એ બી ગુણાકાર જ કરાવવો છે એટલે કે ત્રણ ગેટનો યુઝ થશે. આ એ આવી ગયો, આ એ બાર બની જશે. આ બી આવ્યો એટલે બી બાર બની જશે. ઓકે અને આ બંનેનું શું થઈ જશે? ગુણાકાર. એટલે અહીંયા ડી મોર્ગન લો લાગી જશે એટલે એ અને બી થઈ ગયો. ઓકે હવે એડિશન કરાવવો છે, સરવારો કરાવવો છે. તો જો સરવારા કરવા માટે એટલે કે એડિશન કરવા માટે નોર્થથી એડિશન કરવું હોય તો બે ગેટ લઈ લેવાના. ચલો આ બે ગેટ અહીંયા મૂકી દઈએ આપણે. અહીંયાથી એક ઇન આ એક ઇનપુટ લઈ લઈશું અને અહીંયાથી આ ગેટ મૂકી દઈશું. તો આ થઈ ગયો મારો અહીંયાથી એક ઇનપુટ બે છે એની જગ્યાએ ત્રણ અહીંયા ઇનપુટ છે તો ત્રણ ઇનપુટ આપી દઈશું. આ ત્રણ ઇનપુટ આપી ગયા તો ફાઇનલી મને વાય મળી જશે. વાય ઇઝ ઇક્વલ ટુ એ બી બાર પ્લસ એ બી નો કોમન બાર પ્લસ એ બી. ઓકે તો હવે એક્ઝામમાં ત્રણે ત્રણ ભેગી નથી પૂછાતી હોતી, તો કોઈક વાર બેઝિક ગેટથી પૂછાતી હોય છે, કોઈક વાર વિદ્યાર્થી મિત્રો નાન ગેટથી પૂછાતી હોય છે, તો કોઈક વાર નોર ગેટથી પૂછાતી હોય છે. જે ગેટથી પૂછાય તમને ડ્રો કરતા આવડવી જોઈએ. ઓકે ક્લિયર. તો આ રીતે તમારે ડ્રો કરવાની છે, ચેક કરી લો એકવાર શાંતિથી. ઓકે વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ, સમજી લો. આ વસ્તુ પૂછાતી જ હોય છે, લોટ ઓફ વખત પૂછાયેલી છે. એટલે આની અંદર ચેન્જીસ ઉપર બુલિયન એક્સપ્રેશન ચેન્જીસ થઈ શકે છે, બુલિયન એક્સપ્રેશન ચેન્જીસ થઈ જાય છે, પણ આપણે આવરવું જરૂરી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો નેક્સ્ટ ડ્રો કરવાની છે. નેક્સ્ટ સર્કિટ અહીંયા ત્રણ ઇનપુટ આપી દીધા છે, એ બી બાર સી પ્લસ એ બી બી અને સી નો કોમન બાર છે. અહીંયા કોમન બાર છે. ઓકે અહીંયા સેપરેટલી બાર છે. યુઝિંગ બેઝિક ગેટ કીધું છે, નાન ગેટ કીધું છે, નોર ગેટ કીધું છે, નો પ્રોબ્લેમ. ત્રણ છે તો આપણે ત્રણ ઇનપુટ લઈ લઈશું. પહેલા બેઝિક ગેટથી ડ્રો કરીએ. ચલો ફર્સ્ટ આપણો ટ્રાયલ શું છે? બેઝિક ગેટથી, બેઝિક ગેટથી ડ્રો કરવો છે. બેઝિક ગેટ, ચલો બેઝિક ગેટથી ડ્રો કરવો છે. તો બેઝિક ગેટ માટે વાય બરાબર શું આપ્યું છે? એ બી બાર સી પ્લસ એ બી સી નો કોમન બાર છે અને એ બાર બી બાર સી છે. તો અહીંયા હું બેઝિક ગેટ માટે ઇનપુટ લઈ લો. અહીંયા એ ઇનપુટ આવી ગયો મારો, આ બી ઇનપુટ આવી ગયો અને આ સી ઇનપુટ આવી ગયો. ઓકે ત્રણ ઇનપુટ આવી ગયા. આ એ ઇનપુટ, ચલો આ એ ઇનપુટ આવી ગયો, આ બી ઇનપુટ આવી ગયો અને આ સી ઇનપુટ આવી ગયો. પહેલા એ લઈ લો, આ એ ઇનપુટ આવી ગયો મારો. ઓકે આ બી ઇનપુટ, બી નો બાર બનાવો છે, નોટ ગેટ મૂકી દઉં અને આ સી એટલે અને ત્રણેનો ગુણાકાર એટલે આ એન ગેટ આવી ગયો. એટલે મને અહીંયા એ બી બાર સી મળી જશે. ચલો અહીંયાથી એ ઇનપુટ આવી ગયો, આ બી ઇનપુટ છે અને આ સી, એ બંનેનો પહેલા એડિશન કરી દઉં. ઓકે અને નોટ ગેટ લગાવી દો એટલે બી સી બાર થઈ ગયો, થઈ ગયો બી સી બાર. ઓકે હવે એનો ગુણાકાર આના જોડે કરી દો એટલે અહીંયા શું થઈ જશે? અહીંયાથી ઇનપુટ આપી દઈએ તો અહીંયા એ બી સી બાર થઈ ગયો. ઓકે અને એ બાર બનાવવો છે તો આ એ બાર બની ગયો, આ નોટ ગેટ લગાવે એ બાર બની ગયો, આ બી બાર બની ગયો અને સી, આ સી આવી ગયો. ત્રણેનો ગુણાકાર કરાવવો છે, મલ્ટીપ્લિકેશન કરાવવું છે. ચલો આની અંદર આપી દીધો તો એ બાર બી બાર સી થઈ ગયો. હવે સરવાળા માટે ઓર ગેટ, તો આ ઓર ગેટ આવી ગયો મારો. ચલો ઓર ગેટ આવી ગયો, અહીંયા એ બી, એ બી બાર સી પ્લસ એ બી સી બાર પ્લસ એ એ બાર બી બાર સી થઈ ગયો. અરે વાય ઇઝ ઇક્વલ ટુ, ક્લિયર? એકદમ ઇઝી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે તો આવરવું જોઈએ, આ બેઝિક ગેટથી મેં ડ્રો કરેલી છે. ક્લિયર? ચલો હવે મારે ડ્રો કરવી છે નાન ગેટથી. શાનાથી ડ્રો કરવી છે? નાન ગેટથી ડ્રો કરવી છે. ઓકે નાન ગેટથી ડ્રો કરવી છે. નાન ગેટથી ડ્રો કરવા માટે આપણે કયો ગેટ યુઝ કરીશું? ચલો નાન ગેટથી ડ્રો કરવી છે, ચલો નાન ગેટથી ડ્રો કરવી છે. હવે ઇનપુટ સિગ્નલ કયા કયા છે? તો ઇનપુટ આ એ આવી ગયો, આ બી આવી ગયો, આ સી આવી ગયો. ઓકે ચલો અહીંયા એ ઇનપુટ આવી ગયો, આ બી આવી ગયો અને આ સી ઇનપુટ આવી ગયો. ક્લિયર? હવે પહેલું મારે વાય ઇઝ ઇક્વલ ટુ ફંક્શન યાદ હોવું જોઈએ. શું છે? એ બી બાર સી પ્લસ એ બી સી નો કોમન બાર એ બાર બી બાર એન્ડ સી. ઓકે ચલો પહેલું મારે નાની ગેટથી ડ્રો કરાવું છું તો અહીંયાથી હું એ ઇનપુટ લઈ લઉં, આ એ ઇનપુટ આવી ગયો,
ઓકે, બી બાર બનાવો છે તો આ બી બાર બની ગયો વિદ્યાર્થી મિત્રો, બી બાર ઓકે, અને સી. હવે ત્રણેયનો મારે ગુણાકાર કરાવવો છે એટલે શાની અંદર એન ગેટની અંદર આપી દઉં. ચલો આ એન ગેટની અંદર આપી દીધો અને એના આગળ પણ એન ગેટથી આપી દઈશ એટલે ફાઇનલી મને મળી જશે એ બી બાર સી મળી ગયો. ઓકે ચલો હવે નેક્સ્ટ મારે સેકન્ડ મારે ડ્રો કરવો છે એ બાર બી બાર સી. તો અહીંયાથી હું એ ઇનપુટ લઈ લઉં, આ એ ઇનપુટ આવી ગયો. ચલો બી અને સી, બી અને સી નો પહેલા હું કોમન બાર લઈ લઉં, નાન ગેટ જ મૂકી દો ડાયરેક્ટ, તો મને અહીંયા મળી જશે બી સી બાર. ઓકે હવે એનો ગુણાકાર કરાવવો છે તો આ બંનેનો ગુણાકાર કરાવવો હોય તો આ નોટ ગેટ એઝ અ એન્ડ ગેટની સર્કિટ ડ્રો થઈ ગઈ, થઈ ગઈ મારી નોન ગેટ એઝ અ એન્ડ ગેટ. અહીંયા મને મળી ગયો એ બી સી નો બાર. ઓકે ચલો હવે સેપરેટલી એ બાર બનાવવો છે. ચલો એ બાર બનાવવો છે મારે તો અહીંયા એ બાર બનાવવો હોય તો શું થશે, અહીંયાથી એ લઈ લો, આ એ બાર બની ગયો મારો. ઓકે બી બાર બનાવવો છે, અહીંયાથી હું બી બાર લઈ લઉં, આ બી એ બાર થઈ ગયો, આ બી બાર થઈ ગયો અને આ સી આવી ગયો. ઓકે હવે ત્રણેયનો ગુણાકાર માટે તો ત્રણેયનો ગુણાકાર કરવો હોય તો આ બે ગેટ અહીંયા યુઝ કરી લો એટલે ગુણાકાર થઈ જાય, આ ઇનપુટ આમાં આપી દો, આની અંદર આપી દો અને અહીંયા આપી દો, થઈ ગયું. હવે સરવાળો, સરવાળા માટે તો શું છે સેપરેટલી જ ગેટ લેવાના છે. ચલો સેપરેટલી ગેટ લઈ લઈશું, એક અહીંયાથી નાન્ડ ગેટ લઈ લઈશ, એક અહીંયાથી નાન્ડ ગેટ એઝ અ નોટ ગેટ લઈ લઈશ, અહીંયાથી નાન્ડ ગેટ એઝ અ નોટ ગેટ લઈ લઈશ અને ત્રણેય ત્રણ ગેટનો અહીંયા આની અંદર આપી દઈશું એટલે આ સરવાળો મને કરી આપશે. ઓકે એડિશન થઈ જશે. ચલો અહીંયા એડિશન, આ ગેટને અહીંયા જોઈન કરતો, આને અહીંયા જોઈન કરી દઈએ અને આ અહીંયા જોઈન થઈ ગયો એટલે ફાઇનલી મારી સર્કિટ રેડી. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતના સર્કિટ પૂછાતી હોય છે, વ્યવસ્થિત ડ્રો કરવાની છે અને જ્યારે પણ ડ્રો કરીએ છીએ ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બને તો પેન્સિલનો યુઝ કરીશું, જો પેનનો યુઝ કરવા જઈશું તો રફ કામ નહીં થઈ શકે એટલે ખાસ પ્રેક્ટિસની જરૂર છે. ચલો નોર ગેટથી ડ્રો કરવી છે, નોર ગેટથી તમને હોમવર્ક આપું છું, જાતે નોર ગેટથી તમારે જાતે ડ્રો કરવાની છે, હોમવર્ક છે નોર ગેટનું. ચલો નોર ગેટથી તમારે જાતે ડ્રો કરવાની છે, આવડશે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો જેટલાની થઈ જાય એ મને કોમેન્ટમાં લખશો કે સર ડન થઈ ગઈ છે. ઓકે ચલો એના પછી આ રીતનું ભેગું સેપરેટલી એનો કોમન બહાર આપેલો તો વિદ્યાર્થી મિત્રો ડરતા હોય છે કે સર આમાં શું કરવા, તો બેઝિકલી વસ્તુ છે, પહેલાં બેઝિક ગેટથી ડ્રો કરીને બતાવી દઉં છું એટલે એકદમ ઇઝી થઈ જશે. ચલો ફર્સ્ટ મારે બેઝિક ગેટથી ડ્રો કરવી છે તો અહીંયા વાય ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે એ બી, એ બી બારનો કોમન છે, પછી અહીંયા એ અને બીનો કોમન છે અને અહીંયા સેપરેટલી છે અને એનો પાછો કોમન બાર છે. ઓકે તો બેઝિક ગેટથી આપણે પહેલા ઇનપુટ ચેક કરી લેવાના, કેટલા છે એ અને બી, તો અહીંયાથી એ ઇનપુટ લઈ લીધું, અહીંયાથી મેં બે ઇનપુટ લઈ લીધું, આ એ ઇનપુટ આવી ગયું. ચલો આ એ ઇનપુટ આવી ગયું, આ બી ઇનપુટ આવી ગયું, પહેલા એ અને બી, તો અહીંયાથી એ અને બી બંનેનો ગુણાકાર, બેઝિક ગેટ છે એટલે ગુણાકાર કર્યો મેં અને આગળ નોટ લગાવી દીધો એટલે એ બી નો બાર થઈ ગયો. ઓકે ચલો અહીંયાથી એ આવી ગયો, અહીંયાથી બી બાર બનાવવો છે, બી બાર બનાવવા માટે નોટ ગેટ યુઝ કરી લઈશ. ચલો આ નોટ ગેટ યુઝ થઈ ગયો અને બંનેનો ગુણાકાર માટે તો અહીંયા મેં આ ગુણાકાર કરી દીધો એટલે અહીંયા એ બી બાર થઈ જશે. ચલો અહીંયાથી એ ગેટ, એ નોટ, એ નોટ ગેટ યુઝ કરો એટલે એ બાર બની ગયો, બી નોટ યુઝ કરો બી બાર બની ગયો, અહીંયા એ બાર બની ગયો, બંનેનો મલ્ટિપ્લિકેશન, મલ્ટિપ્લિકેશન માટે એ બાર બી બાર થઈ ગયું. હવે સરવાળો કરાવવો છે, એડિશન કરાવો, તો એડિશન કરાવવા માટે શું થશે, એડિશન ગેટ લઈ લઈએ, ઓર ગેટ. ચલો એડિશન ગેટ આવી ગયો, અહીંયાથી એડિશન ગેટ એટલે કે ઓર ગેટ આવી ગયો, આ મળી ગયો વાય ઇઝ ઇક્વલ ટુ, અહીંયા શું મળશે, વાય ઇઝ ઇક્વલ ટુ એ બી નો બાર પ્લસ એ બાર એ બી બાર પ્લસ એ બાર બી બાર. હવે એનું કોમ્પ્લિમેન્ટ કરાવું છું તો આગળ નોટ ગેટ લગાવી દો એટલે અહીંયા વાય ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ છે, વાય ઇઝ ઇક્વલ ટુ એ બી નો બાર પ્લસ એ બી બાર પ્લસ એ બાર બી બાર, એનું કોમ્પ્લિમેન્ટ થઈ જશે. ક્લિયર? તો આ રીતની સર્કિટ ડ્રો કરવાની હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે ચલો હવે આ વસ્તુ નાન ગેટથી ડ્રો કર્યું છે તો પણ ઇઝી છે, નાન ગેટથી ડ્રો કરવી હોય તો. ચલો વાય ઇઝ ઇક્વલ ટુ મને શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, વાય ઇઝ ઇક્વલ ટુ મને આપ્યું છે એ બાર બી, એ અને બી નો કોમન બાર છે, એ બી બાર અને એ બાર બી બાર સેપરેટલી છે, એનો કોમન બાર છે. ઓકે હવે નાન ગેટથી ડ્રો કરવી છે તો અહીંયા એ ઇનપુટ મેં લઈ લીધું, અહીંયા બી ઇનપુટ લઈ લીધું. ઓકે આ એ ઇનપુટ આવી ગયું મારું, અહીંયા એ ઇનપુટ, આ બી ઇનપુટ. ચલો પહેલો મારે નાન ગેટથી, તો આ તો સીધું નાન ગેટનું ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો, એ અને બી અને આગળ કોમ્પ્લિમેન્ટ એટલે અહીંયા એ બી બાર કોમ્પ્લિમેન્ટ મળી ગયું. ચલો અહીંયાથી એ બી નું કોમ્પ્લિમેન્ટ એટલે બી નું કોમ્પ્લિમેન્ટ
અને બંનેનો ગુણાકાર, ગુણાકાર માટે સિક્વન્સમાં બે નાની ગેટ મૂકી દો એટલે મને અહીંયા એ બીનો બાર મળી ગયો. ચલો અહીંયા સેપરેટલી આ નોટ ગેટ એટલે અહીંયા મળી ગયો એ બાર, અહીંયા મળી ગયો બી બાર. આ બંનેને સિક્વન્સમાં મૂકી દો એટલે ગુણાકાર મલ્ટિપ્લિકેશન થઈ જશે. ઓકે, એટલે એ બાર બી બાર થઈ ગયું. ઓકે, હવે એડિશન એટલે નોર ગેટ બની દેવો છે, તો હું શું કરીશ એડિશન માટે? એડિશન માટેનું ફંક્શન શું હતું વિદ્યાર્થી મિત્રો? એડિશન માટેનું ફંક્શન શું હતું? તો અહીંયાથી એક તમારે નાન ગેટ લેવો પડશે, બીજો અહીંયાથી નાન ગેટ લેવો પડશે, નાન ગેટ એઝ અ નોટ ગેટ, નાન ગેટ એઝ અ નોટ ગેટ લેવો પડશે. અને એ લીધા પછી અહીંયા નાન ગેટની અંદર આપી દો એટલે અહીંયા તમને શું મળી જશે? એડિશન થઈ જશે. આ બધાનું એડિશન થઈ ગયું. ઓકે, અહીંયા સરવાળો થઈ ગયો. ક્લિયર, એડિશન થઈ ગયું. હવે એનું કોમ્પ્લિમેન્ટ કરવું છે, તો કોમ્પ્લિમેન્ટ માટે નોટ ગેટ લગાવી દો. તો આ મેં નોટ ગેટ લગાવી દીધો. ઓકે, ઇઝી છે સર્કિટો વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ ચાલશો તો કોઈ જ પ્રોબ્લેમ નથી થવાનો. અને કઈ કઈ એક્ઝામમાં પૂછે છે બધું જ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. હજી સુધી કોર્સ નથી પરચેસ કર્યો તો એક કોર્સ પરચેસ કરી લેશો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને બેસ્ટ મટીરિયલ ત્યાંથી યા કંઈ મૂકેલું છે. હવે તમારે નોર ગેટથી જાતે ડ્રો કરવાની છે. સાનાથી? નોર ગેટથી. ઓકે, યુઝિંગ અ નોર ગેટથી આ હોમવર્ક છે, ખાસ કરવાની છે, પ્રેક્ટિસ કરશો. આની અંદર આ વસ્તુ આઈએમપી નથી હોતી, એ ગમે તે પૂછી શકે છે, પણ આવડવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થશે. સર્કિટ પૂછાય જ છે, કમ્પલસરી આવડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ પાર્ટની અંદર જે ટોપિક બાકી છે આપણે કવર કરી લઈશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જેટલા પણ 6 પાર્ટ અપલોડ થઈ ગયા છે બધા જ કવર કરી લેશો, એકવાર ચેક કરી લેશો, અને પછી આગળના વિડીયો સ્ટાર્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી મને રજા આપશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, બેલ આઇકન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.